ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે અંગ્રેજી વિષય ભણીશું અને અંગ્રેજી વિષયમાં 1 થી 10 લખીશું. ઓકે બાળકો, તો ચાલો આપણે અંગ્રેજીની ચોપડીમાં 1 થી 10 લખીએ અને પછી લખાઈ જાય પછી તમારે 1 થી 10 બોલવાના છે. તમારા અંગ્રેજીની ચોપડી છે એટલે ખબર પડી ગઈ ને કે આજે આપણે કયો વિષય કરવાના. આજે આપણે કરીશું અંગ્રેજી. અંગ્રેજીમાં નોટમાં આપણે 1 થી 6 લખ્યું હતું, બરાબર છે ને બાળકો? તો આજે હવે આપણે શેમાં લખીશું? ચોપડીમાં. જે આ તમારી ચોપડી છે ABCD-વાળી, તેમાં જ પાછળના ભાગે પાના નંબર 42 પર 1 થી 10 ચાલુ થાય છે. તો તમારે તેમાં 1 થી 10 લખવાના છે. સૌથી પહેલાં તો શું જોડવાના? ટપકા જોડવાના. અહીંયા શું લખ્યું છે? અંગ્રેજી અંકો વાંચો, મહાવરો કરો અને લખો. શું છે? 1 આપણે ચોપડીમાં, સોરી નોટમાં શીખી જ ગયા છે કે 1 કઈ રીતના લખવાનો. ત્રાસી લીટી, ઊભી લીટી, આરી લીટી. ત્રાસી લીટી, ઊભી લીટી, આરી લીટી. આ રીતના તમારે 1ના ટપકા જોડી દેવાના અને બાજુના ખાનામાં આપણે શું લખવાનો? 1. પછી આવે છે 2. શું લખવાનું છે? 2. શું લખવાનું? 2. બરાબર છે બાળકો? અહીંયા પણ શું આવે? 2. હવે છે 3. 3 કેવો લખ્યો છે અહીંયા? 3 × 3 જેવો. 3 કેવો લખ્યો છે? 3 × 3 જેવો. પણ અહીંયા ખાલી ગોલ વળાંક અંદર ગોલ કર્યું નથી. તમારે 3 લખવા હોય તો તમે આ રીતે પણ 3 લખી શકો છો. આ રીતે પણ 3 લખી શકો છો. બરાબર છે બાળકો? ચાલો હવે શું છે? 4. તો તબકા જોડીને તમારે શું લખવાનો છે? 4. તબકા જોડીને શું લખવાનો છે? 4. અને બાજુનું જે એક ખાનું ખાલી છે તેમાં પણ તમારે 4 લખવાનો છે. બરાબર છે બાળકો? ચલો હવે નીચે શું આવ્યા? 5. એના પણ ટપકા જોડી કરવાના. 5 બોલતા જવાનું અને લખતા જવાનું. આને શું કહેવાય? 5. શું કહેવાય? 5. અને આ જે એક ખાનું છે તેમાં પણ આપણે 5 લખી દેવાનો. બરાબર છે? 5 પછી શું આવે? 6. તો 6ના પણ ટપકા જોડતા જવાનું અને લખતા જવાનું અને બોલવાનું. શું કહેવાય આને? 6 એટલે કે 6. પછી આવ્યા 7. 7ના પણ તમારે શું જોડી દેવાના છે? ટપકા જોડી દેવાના. બરાબર છે બાળકો? આપણે આ 7 સુધી આપણે નોટમાં શીખી ગયા છે. બરાબર છે બાળકો? ચલો હવે શું આવ્યા? 8. 8 કેવી રીતના લખવાનો? ઉપર એક ગોલ, તેની સાથે બીજું એક ગોલ. 8 શું થઈ ગયો? 8. અથવા તો તમે આ પ્રમાણે ડગલાનો ડ કરીને ઉપર જઈને રાઉન્ડ કરીને પણ 8 લખી શકો છો. 8 એટલે શું કહેવાય? 8. 8 એટલે શું કહેવાય? 8. બરાબર છે બાળકો? જુઓ આ શું લખ્યો? 8. 8 પછી શું આવે? 9. 9 એટલે 9. આવી રીતના અડધું ગોલ કરવાનું, ઉપર જવાનું અને દાદાની લાકડી કરવાની. બરાબર છે બાળકો? ચાલો જુઓ આને શું કહેવાય? 9. શું કહેવાય? 9. આ રીતે તમારે 9 લખવાનો છે. આ રીતે તમારે 9 લખવાનો છે. ચાલો એની બાજુમાં શું છે? 1 0 10. 1 0 10. 1 0 10. 1 0 10. 1 0 10. જુઓ આ પ્રમાણે 1 થી 10 તમારે તમારી ચોપડીમાં લખવાનું છે પાના નંબર 42 પર. બરાબર છે બાળકો? ચાલો હવે સામેના પાના ઉપર શું છે? 1 થી 10ની એક્ટિવિટી. બરાબર છે? ચાલો આ 1 છે તો 1ને 1ની સાથે જોડી દેવાનું. 2 હોય તો 2ને 2ની સાથે જોડી દેવાનો. 3 હોય તો 3 સાથે જોડી દેવાનો. 4 હોય તો 4 સાથે જોડી દેવાનો. 5ને 5 સાથે જોડી દેવાનો. આ બાજુ જે અંક લખ્યો હોય તેના જેવો સામે શોધીને જોડવાનો છે.
ચાલો 6 ને 6 સાથે જોડવાનું, 7 ને 7 સાથે જોડવાનો, 8 ને 8 સાથે જોડવાનું, 9 ને 9 સાથે જોડવાનું અને 1010 ને 1010 સાથે જોડવાનું છે. આ આપણે અંક ઓળખીને લીટી દોરી એટલે કે જોડી દીધું. ચાલો હવે અહીંયા શું છે, ચોરસમાં આપેલ અંક શોધી ગોલ કરો. અહીંયા 1 છે તો 1 શોધવાનો ક્યાં છે, આયરો, તો 1 ઉપર ગોલ કરવાનું. ચાલો 2 છે તો 2 ક્યાં છે, આ લાઈનમાં આ રહ્યો તો 2ની ઉપર પણ ગોલ કરવાનું છે. ચાલો આ શું છે, 3 શું છે, 3 તો આપણે 3 શોધીને શું કરવાનું, ગોલ કરવાનું. ચાલો આને શું કહેવાય, 4 તો સામે 4 શોધવાનો ક્યાં છે, 4 આ રહ્યો તો 4 શોધીને ગોલ કરવાનું. આને શું કહેવાય, 5 તો આ લાઈનમાં 5 ક્યાં છે, આ રહ્યો તો 5 શોધીને આપણે એની ઉપર ગોલ કરવાનું. બરાબર છે બાળકો. ચલો 1 to 5નું થયું, હવે 6 થી 10નું કરવાનું છે. ચાલો આ 6 લખેલો છે તો આમાં 6 શોધવાનો ક્યાં છે, આયરો, તો 6 ઉપર ગોલ. 7 શોધવાનું, 7 ક્યાં છે, આ રહ્યો તો 7 ઉપર ગોલ કરવાનું. 8 ક્યાં છે, આ રહ્યો, 8 શોધીને ગોલ કરવાનું. 9 આ રહ્યો, 9 શોધીને ગોલ કરવાનું. અને 1010 તો 10 શોધીને તમારે ગોલ કરવાનું છે. તો આ આપણે શું કર્યું, ચોરસમાં લખેલો અંક શોધીને ગોલ કર્યું. બરાબર છે બાળકો. આ જ પ્રમાણે તમારે પણ તમારી ચોપડીમાં લેસન કરવાનું છે. ચલો હવે 1 થી 10નું આટલું થઈ ગયું. હવે પાછળ શું લખ્યું છે જુઓ, અંગ્રેજી અંકો ક્રમમાં જોડીને બનતા ચિત્રમાં રંગ પૂરો, એટલે કે 1થી ચાલુ કરવાનું. 1 પછી શું આવે છે, 2 3 4 5 6 7 8 9 10. ઓકે બાળકો, આ પ્રમાણે આપણે આ ચિત્ર બનાવી દીધું. આ શું છે, વોલીબોલ છે. શું છે, વોલીબોલ. હવે બાજુમાં કપ આપેલો છે, 1 2 3 4 5 6 7 8 9 10. જુઓ આ પ્રમાણે ચિત્ર બની ગયું ને. હવે આ ચિત્રમાં આપણે શું પૂરવાનો છે, રંગ પૂરવાનો છે. શું પૂરવાનો છે, રંગ. તો તમારી પાસે જે રંગ હોય તે તમારે પૂરવાના છે. ઓકે બાળકો. ચાલો તો હવે આપણે આમાં શું પૂરીશું, રંગ પૂરીશું. શું પૂરવાનું છે, રંગ પૂરવાના છે. તમારી પાસે જે રંગ હોય તે તમારે પૂરવાના છે. બરાબર છે બાળકો. ચાલો તો હવે આપણે શું પૂરીએ, કલર પૂરીએ. ચાલો જુઓ કયો કલર પૂરીશું આપણે. તમારી પાસે જે રંગ હોય તે રંગ તમારે પૂરવાનો છે. ચાલો આ વોલીબોલ છે ને, તો વોલીબોલમાં કયો રંગ આવે, લાલ રંગ. આમાં તમને જે ગમે તે રંગ તમે પૂરી શકો છો. એકદમ સરસ રીતે ધીરે ધીરે તમારે રંગ પૂરવાના છે. ઓકે બાળકો, જુઓ આ રીતના સૌથી પહેલાં આ બાજુ બોર્ડર લાઈન આપી દેવાની, એ તો તમને ખબર જ છે ને. જુઓ એકદમ વ્યવસ્થિત અને ધીરે ધીરે તમારે રંગ પૂરણી કરવાની છે. ચલો થઈ ગયો વોલીબોલમાં રંગ. હવે બાજુમાં શું છે, કપ. તમે બધા ચા પીઓ છો ને, તો અહીંયા કપમાં રંગ પૂરવાનો છે. આમાં તમારે જે રંગ પૂરવો હોય તે તમે પૂરી શકો છો. એક રંગ પૂરવો હોય તો એક રંગ, અને જો તમારે બે જુદા જુદા રંગ પૂરવા હોય તો પણ તમે રંગ પૂરી શકો છો. ઓકે બાળકો, જુઓ આ પ્રમાણે સૌથી પહેલાં આઉટલાઈન આપી દેવાની અને પછી એમાં રંગ પૂરી દેવાનો. ધીરે ધીરે
સરસ રંગ પૂરવાનો, બરાબર છે બાળકો? ચાલો હવે આ કડી છે, કપને પકડવાની કડી છે, તેમાં પણ રંગ પૂરાઈ ગયો. ચલો રંગ પૂરાઈ ગયો ને, તો આ જ પ્રમાણે તમારે પણ રંગ પૂરવાનો છે. ચલો હવે નીચે શું લખ્યું છે, ગુજરાતી અંક સામે અંગ્રેજી અંક લખો. આ ટીચરે તમને નોટમાં કરાવ્યું છે. ચલો તગરે ત્રણ હોય તો થ્રી, છગરે છ હોય તો સિક્સ, આઠરે આઠ હોય તો એઈટ, બગરે બે હોય તો ટુ, એકરે એક હોય તો વન, સતરે સાત હોય તો સેવન, પાછળે પાંચ હોય તો ફાઈવ, નવરે નવ હોય તો નાઇન, એકર મીને દસ હોય તો વન ઝીરો ટેન, ચોકરે ચાર હોય તો ફોર. આ જ પ્રમાણે તમારે તમારી ચોપડીમાં લેસન કરવાનું છે. જુઓ વન થી ઇલેવન ટુ ફોર્ટીન તે આપણે પછીના વિડીયોમાં શીખીશું. ચાલો જુઓ શું કર્યું આજે આપણે. વન થી ટેન ટપકા જોડીને લખ્યું, અને વન થી ટેનની શું કરી, એક્ટિવિટી કરી. આ જ પ્રમાણે તમારે પણ તમારી ચોપડીમાં લેસન કરવાનું છે, અને લેસન થઈ ગયા પછી વન ટુ ટેન બોલવાનું છે. ઓકે બાળકો.